નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ ઇકોનોમિક્સ ચેપ્ટર નંબર વન આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો સામાન્ય રીતે આકૃતિના ત્રણ પ્રકારો પડે છે સમય આધારિત રેખાકૃતિ સ્તંભ આકૃતિ વૃત્તાશ આકૃતિ પહેલું આધારિત રેખાકૃતિ આ રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધને રજૂ કરે છે દાખલા તરીકે માંગ રેખા પુરવઠા રેખા વગેરે રેખાકૃતિમાં સ્વતંત્ર ચલને એક્સ ધરી પર અને પરતંત્ર ચલને વાય ધરી પર દર્શાવવામાં આવે છે અર્થશાસ્ત્રમાં રેખાકૃતિ દ્વારા સાક્ષરતા દર ફુગાવાનો દર વસ્તી વૃદ્ધિ દર વગેરે સમય આધારિત આકૃતિમાં દર્શાવાય છે બીજું છે સ્તંભ આકૃતિ વિવિધ સ્થળો સમય કે વસ્તુ માટે એક કે તેથી વધુ ચલ માહિતી માટે આડા કે ઊભા સ્તંભ દોરીને સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે દરેક સ્તંભની પહોળાઈ લંબાઈ ઊંચાઈ એક સમાન હોય છે સ્તંભ આકૃતિના વિવિધ ત્રણ પેટા પ્રકાર પડે છે પહેલું છે સાદી સ્તંભ આકૃતિ વિવિધ સ્થળો સમય વસ્તુ વગેરેની કોઈ એક જ પ્રકારની માહિતી આપી હોય ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે પાસપાસેની પાસેની સ્તંભ આકૃતિ વિવિધ સ્થળો સમય કે વસ્તુ માટે એક કરતાં વધુ ચલની માહિતી આપી હોય ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે જેમ કે સ્ત્રી પુરુષની સાક્ષરતા દર્શાવતા સ્તંભ પાસ પાસે દોરવામાં આવે છે અને તેને આકર્ષક બનાવવા માટે અલગ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવામાં આવે છે વિભાજિત સ્તંભાકૃતિ વિવિધ સ્થળો સમય કે વસ્તુના કોઈ એક ચલ માટે કુલ માહિતી અને તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગોની માહિતી આપી હોય ત્યારે વિભાજિત સ્તંભાકૃતિ દોરવામાં આવે છે આ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો દરેક સ્તંભની પહોળાઈ લંબાઈ ઊંચાઈ સમાન હોવી જોઈએ ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય તેટલું જ અંતર પ્રત્યેક બે સ્તંભ વચ્ચે રાખવામાં આવે છે પ્રત્યેક સ્તંભ એક્સ ધરી પર દોરાય છે આપેલ માહિતીના ક્રમમાં જ સ્તંભ દોરવામાં આવે છે ત્રીજું છે વૃતાંશ આકૃતિ કોઈ ચલની કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે ત્યારે તેવી આકૃતિ વૃતાંશ આકૃતિ કહેવાય વર્તુળનું ક્ષેત્રફળ ત્રણસો સાહીઠ અંશ હોવાથી ચલના કુલ મૂલ્ય બરાબર ત્રણસો સાહીઠ અંશ લઈ માહિતીના પ્રમાણના આધારે વૃતાંશ પાડીને વૃતાંશ આકૃતિમાં કુલ માહિતી ત્રણસો સાહીઠ અંશ થવી જોઈએ અહીં પેટા વિભાગના મૂલ્યના આધારે આકૃતિ દોરવામાં વૃતાંશ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આવે છે તે પેટા વિભાગોનો કુલ સરવાળો ત્રણસો સાહીઠ હોવો જોઈએ આ માટે વૃતાંશનું સૂત્ર મૂકવું જરૂરી છે પેટા મૂલ્ય દર્શાવવામાં આવે